मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ माया भानुशाली आजना आ वीडियो में तमारू स्वागत करू छू। फ्रेंड्स, आगना वीडियो में तमे एमएस वर्ड नो पेरेग्राफ नी फॉर्मेटिंग करता शीखी ज गया ने एमा तमे केटलाक टूल्स नो उपयोग करो जेम के ड्रॉप कैप, स्पेलिंग एंड ग्रामर। तो आजे आपणे केटलाक बीजा उपयोगी टूल्स विशे समझिए जे कया छे ते जोईए। तो आज आप जोईशु कया ऑप्शन फाइंड, रिप्लेस, गो टू, कट, कॉपी अने पेस्ट। एमएस वर्ड में ज आप आ बदा ऑप्शन आज उपयोग केव रीते करवानो छे ते विषे आजना वीडियो में आप समझिए। अपनी फाइल ओपन कर दीधी है, હવે આપણે કયા ઓપ્શનનો જ ઉપયોગ જોવાના છીએ? તો સૌ પ્રથમ ફાઇન્ડ। તો પહેલાં તો ફાઇન્ડ ઓપ્શન શું છે, એનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે એ સમજીએ। તો ફાઇન્ડ એટલે ફાઇન્ડના શબ્દ પ્રમાણે જ ફાઇન્ડ એટલે શોધવું। તો અહીં શું શોધવું છે, તો આપણે લખાણ, આપણું કોઈ ટેક્સ્ટ છે, શબ્દ છે, એને શોધવું છે, તો એ માટે આપણે ફાઇન્ડ ઓપ્શનનો ઉપયોગ કરીશું। હવે કેવી રીતે એ સમજીએ। તો જ્યારે પણ તમે કોઈ લાંબા ડોક્યુમેન્ટમાં તમારો કોઈ શબ્દ શોધવાનું હોય છે તો શું આપણે એક એક લાઇન ચેક કરીને શબ્દ શોધીશું? નહીં। તમને ખબર છે કે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, કે આપણું કામ ખૂબ જ સરળતાથી અને ઝડપથી થાય એ માટે। તો એના માટે અહીં ઓપ્શન આપેલા જ હોય છે। તો સૌ પ્રથમ આપણે હોમ ટેબમાં ફાઇન્ડ ઓપ્શન ઉપર ક્લિક કરીએ, તમને એડિટિંગ ગ્રુપમાંથી સૌથી લાસ્ટમાં ફાઇન્ડ ઓપ્શન દેખાશે, એના સિમ્બોલ દૂરબીન જેવું આવતું હશે। ઓકે, તો તમે ત્યાં ક્લિક કરો। ક્લિક કરતાં એક ડાયલોગ બોક્સ આવશે। હવે ડાયલોગ બોક્સમાં તમને પૂછશે કે ફાઇન્ડ વોટ, એટલે કે તમારે શું શોધવું છે, બરાબર છે? તો હવે આપણે તો અત્યારે આટલા પેરેગ્રાફમાંથી શોધવાનું છે, એટલે આપણે આમાંથી કોઈ એકાદ શબ્દ શોધીએ। અત્યારે આપણી પાસે કોઈ મોટું લાંબુ ડોક્યુમેન્ટ નથી, પણ અત્યારે તો આની ખાસ જરૂર પણ નથી, પણ આપણે આની જરૂર પડે તો કેવી રીતે એનો ઉપયોગ કરવું એ આપણે સમજી રહ્યા છીએ। તો સપોઝ અહીંયાથી આપણે કોઈ એક શબ્દ શોધીએ, જંગલ્સ શોધવું છે। ઓકે, તો અહીંયા આપણે ફાઇન્ડ વર્ડમાં શું લખીશું, જંગલ્સનું સ્પેલિંગ। ઓકે, JUN। હવે સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું કે સ્પેલિંગ છે એ સાચું હોવું જોઈએ, જો તમે સ્પેલિંગમાં ભૂલ કરશો તો એ તમને શોધી આપશે નહીં। ઓકે, ફાઇન્ડ વર્ડ્સ એમાં આપણે સ્પેલિંગનું નામ લખ્યું, હવે શું કરવાનું છે, ફાઇન નેક્સ્ટ। ઓકે, તો હવે તમારે કર્સર ક્યાં રાખવાનું, હંમેશા પેરેગ્રાફના ડોક્યુમેન્ટના સ્ટાર્ટિંગમાં। હવે એ જ્યાં જે પેજ પર જે લાઇનમાં હશે ત્યાં તમને આ રીતે હાઇલાઇટ કરીને બતાવશે। જો એક જ સેકન્ડમાં આપણે જેવું ફાઇન કર્યું એટલે આપણે એ શબ્દ મળી ગયું। ઓકે, હવે તમે પાછું ફાઇન નેક્સ્ટ ઉપર ક્લિક કરો। ઓકે, તો જો આ રીતે તમને મેસેજ આવશે કે વર્ડ હેઝ ફિનિશ્ડ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ, એટલે કે ડોક્યુમેન્ટમાં હવે એ શબ્દ નથી, ફિનિશ, એટલે કે જેટલી વાર હશે એટલી વાર તમને આ રીતે ફાઇન્ડ કરી આપશે। અત્યારે આમાં શું હતું, એક જ વાર હતું, એટલે આપણને એક જ વારે ફાઇન્ડ કરીને અહીં આપણને હાઇલાઇટ કરીને બતાડે છે। ઓકે, તો આ રીતે તમે ફાઇન્ડ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો। તમને ખ્યાલ હોય કોઈ પણ નામનું સર્ચ કરવું છે, હવે આપણે જે ક્લાસના 50 વિદ્યાર્થી છે એમાંથી મારે આ વિદ્યાર્થીનું નામ શોધવું છે તો હું દરેક રો કોલમ ચેક કરીશ ટેબલમાં? નહીં, ત્યારે હું શેનો ઉપયોગ કરીશ, ફાઇન્ડ ઓપ્શન। એવી જ રીતે ડોક્યુમેન્ટમાં કોઈ પણ શબ્દ શોધવા માટે, કોઈ વાક્ય શોધવા માટે આપણે ફાઇન્ડનો ઉપયોગ કરીએ છીએ, કે જેથી આપણે શબ્દ કે વાક્ય આપણે ઝડપથી શોધી શકીએ છીએ। એ જ રીતે આપણે એના પછીનો ઓપ્શન જોઈએ, રિપ્લેસ। હવે રિપ્લેસ પણ એના નામ પ્રમાણે કે એકની જગ્યાએ બીજું રિપ્લેસ કરવું, રિપ્લેસ ઉપર ક્લિક કરી, અને આ બંનેની શોર્ટ ક્લિક છે, ફાઇનની છે કંટ્રોલ એફ અને રિપ્લેસની છે કંટ્રોલ એચ। કીબોર્ડમાંથી તમે શોર્ટ કી વડે પણ આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। હવે રિપ્લેસ ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ રીતે ડાયલોગ બોક્સ આવી જ જશે। પહેલાં ફાઇન્ડમાં આ ઓપ્શન તમે એકસાથે ઉપરથી પણ જોઈ શકો છો। ફાઇન્ડમાં શું આવશે, ફક્ત ફાઇન્ડ વોટ, રિપ્લેસમાં બે ઓપ્શન આવશે, ફાઇન્ડ વોટ અને રિપ્લેસ વિથ, એટલે કે તમારે શું શોધવું છે અને એની જગ્યાએ શું રિપ્લેસ કરવું છે એ, રિપ્લેસ એટલે બદલવું। હવે આપણે અહીંયા ફાઇન્ડ શું કરેલું હતું, જંગલ, તો આપણે આ જ વર્ડ લઈએ,
ओके, હવે એની જગ્યાએ આપણે બીજો શબ્દ ચેન્જ કરવો છે, તો રિપ્લેસ જે કરવાનું છે એ તમારે નીચે લખવાનું છે. હવે આની જરૂર ક્યારે પડે છે કે ક્યારેક એવું બને છે કે આપણે ડોક્યુમેન્ટમાં એક જ શબ્દ 15 થી 20 વાર લખેલું છે અને એ દરેક શબ્દને આપણે બદલવું છે, અથવા કે તમારાથી કોઈ સેમ મિસ્ટેક બધામાં થઈ છે, સ્પેલિંગ મિસ્ટેક, તો તમારે એ બધી જ જગ્યાએ ચેન્જ કરવી છે. તો શું આપણે એક એક જગ્યાએ જઈને ચેન્જ કરીશું? ના, તો એનાથી શું થશે? આપણો ટાઈમ વેસ્ટ થશે. તો આપણે શું કરીશું કે ત્યારે આ ઓપ્શનનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ રિપ્લેસ કરીશું. એકથી કરીને 50-100 વાર ગમે તેટલી વાર એ શબ્દ હોય છે તો એક સાથે શું થઈ જાય છે? રિપ્લેસ થઈ જાય છે. એટલે કે દરેક જગ્યાએ આપણે જઈને એ શબ્દ ચેન્જ કરવાની જરૂર પડતી નથી. તો આ માટે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે અહીંયા જંગલ છે, તો જંગલની જગ્યાએ મારે લખવું છે ફોરેસ્ટ. તો અહીં હું આપીશ ફોરેસ્ટ. ઓકે, તો આ શબ્દ મારે ચેન્જ કરવું છે. હવે અહીંયા આપણે આપીશું, પહેલે ફાઇન્ડ કરવું હોય તો ફાઇન્ડ કરો. ઓકે, તો તમને આ રીતે ફાઇન્ડ કરીને બતાવશે કે અહીં જંગલ શબ્દ છે. હવે અહીંયા મારે શું કરવું છે? ચેન્જ કરવું છે. તો જો એક સાથે ડોક્યુમેન્ટમાં જેટલી વાર એ શબ્દ હોય તો એક સાથે ચેન્જ કરવું હોય તો રિપ્લેસ ઓલ આપો, પણ એક એક કરવું હોય તો રિપ્લેસ આપો. ઓકે, તો આપણે અહીંયા તો એક જ વાર હતું એટલે આપણને તરત જ મેસેજ આવી જશે કે ફિનિશ સર્ચિંગ ધ ડોક્યુમેન્ટ. અને અહીંયા તમે જોઈ શકો છો કે જંગલ્સની જગ્યાએ કયું શબ્દ આવી ગયું? ફોરેસ્ટ. ઓકે, તો આ બધા ઓપ્શનનું આપણે કામ સરળતાથી કરવા માટે કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આવે છે ગો ટુ. હવે ગો ટુમાં આપણે જોઈએ તો ગો ટુ એટલે કે આપણે એક લાઇનમાંથી બીજી લાઇનમાં જવું છે, એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જવું છે, ત્યારે આ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. હવે અત્યારે આપણી પાસે અત્યારે એક જ પેજ છે, પણ એક ડોક્યુમેન્ટમાં 50 પેજ પણ હોઈ શકે છે. તો આપણે ધારો કે 15 નંબરના પેજ ઉપર જવું હોય તો આપણે શું કરવું પડે છે? અહીંયાથી સ્ક્રોલ અપ કરવું પડે છે અને આપણે એ રીતે બીજા પેજ ઉપર જઈએ છીએ. તો એમાં આપણો ટાઈમ શું થાય છે? વેસ્ટ થાય છે. પણ આપણને ડાયરેક્ટ જવું છે તો ગો ટુથી આપણે ડાયરેક્ટ જઈ શકીએ છીએ જે પેજ નંબર ઉપર જવું હોય તે. અત્યારે આપણી પાસે બે જ પેજ છે તો હું તમને બીજા પેજ ઉપર ડાયરેક્ટ જઈને બતાડું. ઓકે, તો અહીંયાથી તમારે ગો ટુ વોટ, તો અહીંયા અલગ અલગ પાછી એની કેટેગરી છે, લાઇન, સેક્શન, બુકમાર્ક, પેજ. તો આપણે અત્યારે પેજ જ જોઈએ તો પેજ સિલેક્ટ જ છે. ત્યારબાદ તમારે અહીંયા એન્ટર પેજ નંબર, એમાં પેજ નંબર લખવાનો. તો અત્યારે આપણે લખીએ 2. ઓકે, અને અહીંયાથી આપણે આપીએ ગો ટુ અથવા એન્ટર દબાવો એટલે આવી ગયા આપણે સેકન્ડ નંબરના પેજમાં. ઓકે, પાછા ફર્સ્ટ નંબર ઉપર જવું છે તો અહીંયાથી લખો તમે ફર્સ્ટ, ગો ટુ, આવી ગયા. ઓકે, તો આનાથી શું આપણે સ્ક્રોલ અપ કરવાની જરૂર નથી પડતી, માઉસને આપણે વારંવાર હાથમાં લેવાની જરૂર નથી પડતી, આપણે ફટાફટ આપણું કામ ઝડપથી કરી શકીએ છીએ. તો એ માટેના આ ઓપ્શન છે. તો આ ઓપ્શનનો આપણે ડોક્યુમેન્ટમાં ખાસ ઉપયોગ કરી શકીએ છીએ, ફાઇન્ડ, રિપ્લેસ અને ગો ટુ. તો તમારે આ ત્રણેય ઓપ્શનની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. ઓકે, ત્યારબાદ આપણે કટ, કોપી અને પેસ્ટ ઓપ્શન જોઈએ. એક તમે આગળ શીખી જ ગયા છો, કેમ કે આપણે પેઇન્ટમાં, નોટપેડમાં, બધામાં આ ઓપ્શનનો ઉપયોગ કરતા આવ્યા છીએ. તો પણ એકવાર ફરી આપણે જોઈ લઈએ. ઓકે, તો હવે ધારો કે આપણને આ સેમ પેરેગ્રાફ છે, એ સેમ પેરેગ્રાફની બીજી નકલ જોઈએ છે, કોપી એટલે કે નકલ. તો આપણે શું કરવું પડશે? એ પેરેગ્રાફને પહેલાં તો સિલેક્ટ કરવું પડશે. હવે એકસાથે જો બધું જ આપણને કોપી લેવું હોય તો તમને મેં આગળ શીખેલું છે એમ જ કે સિલેક્ટ માટે તમે શું લઈ શકો છો? અહીંયાથી સિલેક્ટ ઓલ. ઓકે, અને આપણને બધું જ નથી જોઈતું, પણ એમાંથી થોડુંક જ લેવાનું છે. તો તમે કર્સર વડે માઉસને ડ્રેગ કરી અને આ રીતે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે શું કરવાનું છે? તો કીબોર્ડમાંથી કંટ્રોલ સી કરો તો પણ તમારી કોપી માટેની શોર્ટ કી છે, અથવા તમારે હોમ ટેબમાં કોપી કમાન્ડ ઉપર ક્લિક કરવાની છે. ઓકે, હવે તમે ક્લિક કમાન્ડ આપી દીધી છે, કોપી માટેની કમાન્ડ આપી દીધી છે, પણ હજી તમે એની કોપી જોઈ શકતા નથી. તો એ કોપીની જે નકલ છે એ તમારે ક્યાં રાખવાની છે? આ જ ડોક્યુમેન્ટમાં અથવા બીજા કોઈ ડોક્યુમેન્ટમાં, ગમે ત્યાં આપણે રાખી શકીએ છીએ, પણ એની જગ્યા આપણને નક્કી કરવી જરૂરી છે. તો આપણે આ જ ડોક્યુમેન્ટમાં જોઈએ છીએ. ઓકે, તો અત્યારે આપણે આની નકલ અહીંયા મૂકવી છે, તો આપણે પહેલે કર્સર વારે એની જગ્યા ચોક્કસ નક્કી કરવી પડે છે. ઓકે, તો હવે આપણે શું આપીશું? કોપી કમાન્ડ આપ્યા પછી તમારે શું આપવાનું રહેશે? પેસ્ટ. ઓકે, તો જો કોપી કમાન્ડ બંધ થઈ ગયો ને, હવે આપણે એની શું લેવાની છે? પેસ્ટ, નકલ લેવાની છે. તો એ ઓપ્શન ઓન થઈ જ જશે. ઓકે, તો જુઓ તમે આવી ગઈ.
આ પહેલી નકલ અને આ બીજી નકલ. હવે તમારે આની જેટલી પેસ્ટ લેવી હોય એટલી લઈ શકો છો. કોપી કમાન્ડ એક જ વાર આપવાની હોય છે, ત્યારબાદ આપણે એને પેસ્ટ આપી શકીએ છીએ. અહીંયાથી કંટ્રોલ વી કરશો તો પણ તમારી કોપી આવી જશે. ઓકે ચલો, તો આ હતું કોપી અને પેસ્ટ. એવી રીતે તમે કોઈ પિક્ચર્સની બી કોપી લઈ શકો છો. સપોઝ આપણે અહીંયાથી ઇન્સર્ટ કોઈ પિક્ચર્સ કરીએ છીએ, પિક્ચર છે, ક્લિપ આર્ટ છે, કોઈ પણ વસ્તુની તમે કોપી લઈ શકો છો. ઓકે, તો આપણે આ ફ્લાવરનું પિક્ચર્સ લઈએ છીએ, ઇન્સર્ટ કરીએ છીએ. ઓકે, હવે તમારે સેમ એ જ પિક્ચર્સ બીજી કોઈ પણ જગ્યાએ જોઈએ છે તો તમે લઈ શકો છો. એને સિલેક્ટ કરો, ત્યારબાદ પાછી કોપી આપો અને તમારે ક્યાં જોઈએ છે. ઓકે, ત્યાં જઈને શું આપવાનું, પેસ્ટ આવી ગયું. હવે એ જ રીતે આપણે કટ ઓપ્શન પણ જોઈ લઈએ. તમને કોપીનો ઓપ્શન સમજાઈ ગયું હશે. હવે કટ એટલે કે તમારે એક જગ્યાએથી કટ કરીને બીજી જગ્યાએ એને કોપી લેવી છે. તો આ ધારો કે ડેટ છે એ મારે અહીંયા નથી જોઈતી, તો અહીંયાથી શું કરવી છે, કટ. ડિલીટ વસ્તુ અલગ છે અને કટ વસ્તુ પણ અલગ છે. ડિલીટ કરીશું તો અહીંયાથી નીકળી જશે, પણ બીજી જગ્યાએ પણ આવશે નહીં. પણ આપણને તો અહીંયાથી કાઢવું છે, આ મેઇન જગ્યાથી કાઢવું છે, પણ બીજી જગ્યાએ એની કોપી લેવી છે, ત્યારે આપણે આ કટ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. તો તમે અહીંયા કટ ઉપર ક્લિક કરો. ઓકે, હવે આ ડેટ મારે લાસ્ટમાં જ જોઈએ છે, બાકી કોઈ પણ જગ્યાએ જોતી નથી. તો હું ત્યાં જઈને મારી ચોક્કસ જગ્યા નક્કી કરી દીધી. ઓકે, હવે આપણે શું આપવાનું રહેશે, પેસ્ટ. ઓકે, તો આ રીતે તમે કટ, કોપી અને પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે ધારો કે આ પિક્ચર્સની જગ્યાએ આપણે ટાઈગરનો જ પિક્ચર લઈએ, તો આપણે અહીંયા ક્લિપ આર્ટમાં જઈ અને તમારી સાઈડમાં એક પેન આવી જ જશે, ત્યાં આપણે શું લખવાનું છે, ટાઈગર. ઓકે, ગો. ઓકે, આવી ગયું. તો અહીંયાથી તમારે પિક્ચર્સ ઇન્સર્ટ કરો ટાઈગરનું. હા, તો આવી ગયું. આ રીતે તમે પિક્ચર્સ પણ રાખી શકો છો, કોઈ ટોપિકને આધારે તમે ક્લિપ આર્ટ પણ લઈ શકો છો. પછી એ પિક્ચર્સમાં તમારે થોડુંક ચેન્જીસ કરવું હોય ફોર્મેટ તો પણ કરી શકો છો, એનો શેપ ચેન્જ કરી શકો છો. તમે જેવું પિક્ચર સિલેક્ટ થશે એટલે ફોર્મેટ મેનુ શું હશે, એક્ટિવ જ થઈ જશે. તો આ પિક્ચર્સ માટેની અલગ અલગ સ્ટાઇલ છે. ઓકે, તમે જેવું એના પર ક્લિક કરશો એટલે એનું તમે પ્રિવ્યૂ જોઈ શકશો નીચે. આમાંથી તમારે જે ગમતું હોય એ પિક્ચર્સ તમે સ્ટાઇલ સિલેક્ટ કરી ક્લિક કરો એટલે એ સ્ટાઇલમાં એ કન્વર્ટ થઈ જશે. તો આ રીતે તમે પિક્ચર્સ પણ ઇન્સર્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે ફાઇન્ડ, રિપ્લેસ, ગો ટુ તેમજ કટ, કોપી, પેસ્ટ બધા જ ઓપ્શનની પ્રેક્ટિસ કરવાની છે. આ સિવાય અન્ય કેટલા પેરેગ્રાફ ટાઈપ કરો અને એમાં જ આ બધા ઓપ્શનની પ્રેક્ટિસ કરો. ઓકે.